ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. આજના લેક્ચરમાં આપણે ધોરણ 10 ગણિત વિષયમાં પ્રકરણ નંબર 13 પૃષ્ઠફળ અને ઘનફળ, સ્વાધ્યાય 13.1, દાખલા નંબર 8. નળાકાર પદાર્થની ઊંચાઈ 2.4 સેન્ટીમીટર અને વ્યાસ 1.4 સેન્ટીમીટર છે. તેમાંથી તેટલી જ ઊંચાઈ અને વ્યાસવાળો શંકુ કાપી લેવામાં આવે તો વધેલા પદાર્થનું કુલ પૃષ્ઠફળ નજીકની સેન્ટીમીટર વર્ગમાં શોધો. એટલે વિદ્યાર્થી મિત્રો, આપણને અહીંયા દાખલાની રકમ કહેવા માગે છે કે એક નળાકાર પદાર્થ છે અને આ પદાર્થની ઊંચાઈ કેટલી છે? 2.4 સેન્ટીમીટર છે. અને આ નળાકાર પદાર્થ છે, આનો વ્યાસ આપણને આપી દીધો છે 1.4 સેન્ટીમીટર. હવે આગળ વિદ્યાર્થી મિત્રો, આપણને કીધું છે કે તેટલી જ ઊંચાઈ અને વ્યાસવાળો શંકુ કાપી લેવામાં આવે. એટલે આપણને નળાકાર અને વ્યાસ જે આપેલો છે 2.4 અને 1.4, હવે આમાંથી તેટલી જ ઊંચાઈ વાળી એટલે કે 2.4 અને તેટલો જ વ્યાસ પણ કીધો છે એટલે કે 1.4, એટલો વ્યાસવાળો શું કરવામાં આવે? શંકુ કાપી લેવામાં આવે. એટલે કે નળાકારમાંથી શંકુ કાપી લેવામાં આવે એટલી જ ઊંચાઈ અને એટલા જ વ્યાસવાળો. તો વધેલા પદાર્થ જે તમારે છેલ્લે વધશે એ પદાર્થનું કુલ પૃષ્ઠફળ શોધવાનું છે અને નજીકની સેન્ટીમીટર વર્ગમાં આપણે શોધવાનું છે. તો ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે રકમ પરથી આકૃતિ બનાવવાનો પ્રયત્ન કરીએ. નળાકાર પદાર્થની ઊંચાઈ 2.4 સેન્ટીમીટર અને વ્યાસ 1.4 સેન્ટીમીટર છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સૌ પ્રથમ એક નળાકાર દોરીએ. આ એક આપણો નળાકાર છે અને આ નળાકારની ઊંચાઈ 2.4 સેન્ટીમીટર. એટલે વિદ્યાર્થી મિત્રો, આ નળાકાર અને નળાકારની ઊંચાઈ આપણી થશે 2.4 સેન્ટીમીટર. વ્યાસ 1.4 સેન્ટીમીટર છે. વ્યાસ કેટલો છે વિદ્યાર્થી મિત્રો? 1.4 સેન્ટીમીટર. એટલે વિદ્યાર્થી મિત્રો, આપણને વ્યાસ આપેલો હોય તો આપણે ત્રિજ્યા શોધવી પડે. તો આપણે સૌ પ્રથમ વ્યાસની ત્રિજ્યા શોધી લઈએ. એટલે કે ત્રિજ્યા બરાબર વ્યાસ ભાગ્યા 2. રકમની અંદર વિદ્યાર્થી મિત્રો, તમને વ્યાસ આપેલો છે 1.4 સેન્ટીમીટર. એટલે આપણે વ્યાસ બરાબર લખશું 1.4 ભાગ્યા 2. એટલે 7 × 2 = 14 એટલે કે તમારે 0.7 આવશે. એટલે કે 0.7 સેન્ટીમીટર. એટલે વિદ્યાર્થી મિત્રો, તમને ત્રિજ્યા આર મળી. કેટલી મળી? 0.7 સેન્ટીમીટર. એટલે કે આ નળાકાર અને આ નળાકારની ત્રિજ્યા થશે વિદ્યાર્થી મિત્રો 0.7. હવે વિદ્યાર્થી મિત્રો, આપણને કીધું છે કે આ નળાકારની ઊંચાઈ 2.4 સેન્ટીમીટર અને વ્યાસ આપણને આપેલો છે 1.4. એટલે કે આખો કેટલો હશે? 1.4. અને ત્રિજ્યા કેટલી થાય? વ્યાસની અડધી એટલે કે 0.7. આ બાજુ 0.7 અને આ બાજુ પણ 0.7, એટલે કેટલા થઈ જશે? 1.4 થઈ જાય. એટલે વ્યાસ આપણને આપેલો છે 1.4. હવે આ આપણું નળાકાર અને નળાકારનો વ્યાસ જે આપેલો છે, નળાકારની ઊંચાઈ 2.4 સેમી અને નળાકારનો વ્યાસ 1.4, એટલે આપણે ત્રિજ્યા થશે 0.7. હવે આ જે આકૃતિ આપણી હાલ બની છે, આમાંથી રકમની અંદર કીધું છે કે તેટલી જ ઊંચાઈ અને વ્યાસવાળો, તેટલી જ ઊંચાઈ એટલે કે 2.4 સેન્ટીમીટર ઊંચાઈ અને તેટલો જ વ્યાસ એટલે કે 1.4 એટલે કે 0.7 ત્રિજ્યા, બરાબર. આટલા જ ઊંચાઈવાળો વ્યાસ શું કરવાનું છે? તો વ્યાસવાળો એક શંકુ છે. એટલે કે આટલી જ ઊંચાઈ અને આટલા જ વ્યાસવાળો શું છે? એક શંકુ છે. અને એ શંકુને આપણે કાપી લેવાનું છે. એટલે શંકુ જે છે એ શંકુનો વ્યાસ પણ આટલો જ હશે અને ઊંચાઈ કેટલી છે? આના એટલી જ.
હવે વિદ્યાર્થી મિત્રો, શંકુ જે છે કેવું હશે? ત્રિકોણ જેવું. એટલે અંદરથી આપણે નળાકારમાં શું કરવાનું છે? આ શંકુ આકાર જે છે ને, એ શંકુ આકાર આપણે વિદ્યાર્થી મિત્રો કાપી લેવાનો છે. એટલે આ નળાકારમાંથી તમે જો વિદ્યાર્થી મિત્રો શંકુ કાપી લો, અને જે બાકી વધેલો પદાર્થ હોય એ પદાર્થનો આપણે વિદ્યાર્થી મિત્રો કુલ પૃષ્ઠફળ શોધવાનું છે. અને એ જે પૃષ્ઠફળ છે આપણે નજીકના સેન્ટીમીટર વર્ગમાં આપણે શોધવાનું છે. એટલે વિદ્યાર્થી મિત્રો, અને નળાકારની ઊંચાઈ કેટલી થશે? 2.4, ત્રિજ્યા 0.7 અને વ્યાસ કેટલો થાય? 1.4 સેન્ટીમીટર થાય. હવે જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા ત્રાંસી ઊંચાઈ આપણે એલ કહેવાય, તિર્યક ઊંચાઈ જેને આપણે એલ કહીએ. એટલે આપણે અહીંયા એલ પહેલાં શોધવો પડશે, પછી જ તમે બધા શું કરી શકશો, વધેલા પદાર્થનું કુલ પૃષ્ઠફળ શોધી શકશો. કારણ કે વધેલા પદાર્થનું કુલ પૃષ્ઠફળની અંદર એલ આવશે, બરાબર. કારણ કે શંકુ છે તો શંકુની વક્ર સપાટી આવવાની, એટલે એમાં તમને એલની કિંમત માંગશે. એટલે સૌ પ્રથમ આપણે વિદ્યાર્થી મિત્રો એલ શોધી લઈએ. કેવી રીતના વિદ્યાર્થી મિત્રો એલ શોધાશે? તો આપણને અહીંયા માપ કોનું આપેલું છે? ઊંચાઈ એટલે એચ, અને ત્રિજ્યા આર. આના ઉપરથી આપણે શોધી શકીએ. સૂત્ર થશે આપણું વિદ્યાર્થી મિત્રો એલ શોધવા માટે, તિર્યક ઊંચાઈ, એલ સ્ક્વેર બરાબર આર નો વર્ગ વત્તા એચ નો વર્ગ. આર એટલે ત્રિજ્યા, ત્રિજ્યા છે આપણે 0.7, તો આનો વર્ગ થશે વિદ્યાર્થી મિત્રો, અને એચ ઊંચાઈ તો 2.4 આનો વર્ગ. 0.7 નો વર્ગ થશે 37.49, એટલે 0.49 વત્તા 24 નો વર્ગ થાય વિદ્યાર્થી મિત્રો 576, એટલે કે 5.76 થશે. હવે વિદ્યાર્થી મિત્રો બંનેનો સરવાળો કરીએ, 0.49 અને 5.76, તો આ બંનેનો સરવાળો થશે 6.25, એટલે 625 કહેવાય. 625 કોનો વર્ગ છે? તો 25 નો, એટલે આપણે અહીંયા 2.5 થશે આનો વર્ગ. આ બધાને આપણે એલ વર્ગ કહી શકીએ. એલ વર્ગ છે 2.5 નો વર્ગ. વર્ગ નીકળી જાય એટલે વિદ્યાર્થી મિત્રો આપણને મળશે 2.5. એટલે આપણને એલ બરાબર કેટલા મળે વિદ્યાર્થી મિત્રો? તો આપણને એલ બરાબર મળે 2.5. એટલે આ શંકુની તિર્યક ઊંચાઈ તો આ કેટલી મળી આપણને? 2.5 સેન્ટીમીટર આપણને મળી. હવે વિદ્યાર્થી મિત્રો આપણે વધેલા પદાર્થનું કુલ પૃષ્ઠફળ શોધીશું. તો આપણે લખવાનું કે વધેલા પદાર્થનું કુલ પૃષ્ઠફળ. હવે સૂત્ર કેવી રીતના લખશું? તો અહીંયા વિદ્યાર્થી મિત્રો એક નળાકાર છે, આપણને પૃષ્ઠફળની વાત કરી છે, તો આપણે વક્ર સપાટીનું ક્ષેત્રફળ લેવું પડે. આપણે અહીંયા વધેલા પદાર્થનું કુલ પૃષ્ઠફળ શોધવું હશે તો સૌ પ્રથમ અહીંયા કઈ કઈ વસ્તુ છે એ આપણું સૂત્ર બની જશે. તો વધેલા પદાર્થનું કુલ પૃષ્ઠફળ બરાબર એ નળાકાર છે, એટલે કે નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. બીજું શું છે? શંકુ છે, તો શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. અને આપણે આમાંથી એક વધારાનો શું ગણાય કે નળાકારનો પાયો પણ છે ને એક, તો નળાકારના પાયાનું ક્ષેત્રફળ પણ આપણે ગણવું પડે. કારણ કે નળાકાર ખરો અહીંયા ઉપરથી કાપી લીધો, નીચેનો પાયો પણ બાકી રહ્યો ને, એટલે નળાકારના પાયાનું ક્ષેત્રફળ પણ આપશે. એટલે પણ પાયો કેવો હશે? વર્તુળાકાર હશે, એટલે કે નળાકારના વર્તુળાકાર પાયાનું ક્ષેત્રફળ. તો લખીએ વિદ્યાર્થી મિત્રો આપણે વધેલા પદાર્થનું કુલ પૃષ્ઠફળ. વધેલા પદાર્થનું કુલ પૃષ્ઠફળ. વધેલા પદાર્થનું કુલ પૃષ્ઠફળ એટલે કે આપણે સૌ પ્રથમ વિદ્યાર્થી મિત્રો એક નળાકાર હતો, એટલે કે નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ વત્તા એક શંકુ હતો.
આકૃતિની અંદર છે એટલે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ અને એક નળાકારનો પાયો. કેવો હશે? નળાકારનો પાયો વર્તુળાકાર હશે. એટલે નળાકારના પાયાનું ક્ષેત્રફળ પણ નળાકારના પાયાનું ક્ષેત્રફળ પણ નળાકારનો પાયો કેવો હશે? વર્તુળાકાર. એટલે કે નળાકારના વર્તુળાકાર પાયાનું ક્ષેત્રફળ. તો વિદ્યાર્થી મિત્રો આપણે આના ઉપરથી લખી દઈએ કે નળાકારની વક્ર સપાટી. હવે વિદ્યાર્થી મિત્રો નળાકારની વક્ર સપાટી એટલે શું? તો નળાકારમાં એક તો ઊંચાઈ હશે h, એક બાજુ એટલે પાઈ, ત્રિજ્યા r, એટલે કે નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર થશે 2πrh વત્તા શંકુની વક્ર સપાટી. શંકુની અંદર એક તો બાજુ હોય એટલે કે પાઈ, એક ત્રિજ્યા હશે એટલે કે આર, અને શંકુ એટલે તમારે કેવું હશે? તો ત્રિકોણ જેવું, એની જે ઊંચાઈ જે છે એ 83 હશે. એટલે કે શંકુની અંદર એક તો પાઈ બાજુ હશે, એક ત્રિજ્યા આર હશે, અને તિર્યક ઊંચાઈ એટલે કે એલ હશે, એટલે કે પાઈ આર એલ થશે. નળાકારના વર્તુળાકાર પાયાનું ક્ષેત્રફળ. નળાકારનો વર્તુળાકાર પાયો એટલે કે વર્તુળની વાત કરીએ તો એમાં બાજુ એટલે પાઈ, ત્રિજ્યા આર, બંને બાજુ લઈએ એટલે આરનો વર્ગ થશે. તો વિદ્યાર્થી મિત્રો આપણે આ રીતના સૂત્ર બનશે. હવે વિદ્યાર્થી મિત્રો આમાંથી આપણે જે કોમન નીકળતું હોય આપણે સૌ પ્રથમ તો પહેલાં કોમન કાઢી લઈએ. તો વિદ્યાર્થી મિત્રો આમાંથી કોમન શું નીકળશે? તો આમાંથી કોમન નીકળશે વિદ્યાર્થી મિત્રો એક તો પાઈ અને બીજો નીકળે છે આર. આ બધામાંથી પાઈ અને આર કોમન નીકળી જાય એટલે શું વધશે વિદ્યાર્થી મિત્રો? તો કૌંસની અંદર અહીંયા 2 અને h વધે છે, વત્તા અહીંયા પાઈ આર નીકળી ગયો l વધે છે, અને અહીંયાથી પાઈ અને આર નીકળ્યો એટલે એક આર તમારો વધશે. હવે વિદ્યાર્થી મિત્રો પાઈ એટલે શું? તો પાઈ એટલે 22/7, આર એટલે ત્રિજ્યા, અને ત્રિજ્યા આપણને કેટલી મળી? વ્યાસ 1.4 હતો એટલે આપણી ત્રિજ્યા કેટલી થશે? 0.7. પછી કૌંસ છે તો આપણે વિદ્યાર્થી મિત્રો કૌંસ જ કરી દઈએ. 2 h ઊંચાઈ, તો નળાકાર પદાર્થની ઊંચાઈ આપણને રકમની અંદર 2.4 સેમી આપી છે એટલે આપણે વિદ્યાર્થી મિત્રો કેટલી લખશું? 2.4 સેમી લખશું. હવે વિદ્યાર્થી મિત્રો આ 2 અને h આ બંને વચ્ચે ગુણાકારનો સંબંધ છે એટલે આપણે 2 × 2 અને h એટલે ઊંચાઈ નળાકાર ની પદાર્થની એટલે એની ઊંચાઈ આપણને રકમની અંદર 2.4 આપી છે, આ લખી. અહીંયા વત્તા છે તો આપણે વત્તા લખીએ. એલ તિર્યક ઊંચાઈ, જે આપણે એલ સ્ક્વેર બરાબર આર વર્ગ વત્તા એચ વર્ગ આપણને મળ્યું 2.5, તો એ આપણે લખશું. વત્તા આર ત્રિજ્યા, તો 0.7. આ રીતના લખાશે વિદ્યાર્થી મિત્રો. આ પાઈ એટલે 22/7, આર એટલે ત્રિજ્યા 0.7, 2 × 2, એચ એટલે ઊંચાઈ નળાકાર જે હતો એની ઊંચાઈ 2.4 સેમી હતો, વત્તા એલ તિર્યક ઊંચાઈ કેટલી મળી આપણને? 2.5 મળી, કારણ કે આપણે આગળ જ જોયું કે 6.25 મળતા હતા. 24 વર્ગ કર્યો હતો, 0.7 વર્ગ કર્યો હતો, 625 મળ્યા એટલે 6.25 એટલે 2.5 વર્ગ એટલે 2.5. આવું આપણે આગળ જોયું દાખલામાં શરૂઆતમાં, એટલે કે આપણને જે એલ હતો એ કેટલો મળ્યો? તિર્યક ઊંચાઈ 2.5 અને આર એટલે 0.7. હવે વિદ્યાર્થી મિત્રો શું કરશું? તો આગળનું પદ જે છે ને એને આપણે આમને આમ જ રહેવા દઈશું, 22/7 × 0.7. હવે વિદ્યાર્થી મિત્રો 2.4 × 2 એટલે 24 × 2 = 48, એટલે કે 4.8 થશે. 2.5 + 0.7 આ રીતના થશે વિદ્યાર્થી મિત્રો. હવે શું કરીશું વિદ્યાર્થી મિત્રો? તો આગળનું પદ આમને આમ રાખીએ,
ગુણ્યા 0.7, હવે વિદ્યાર્થી મિત્રો 2.5, 4.8 અને 0.7 આ બધાનો જો આપણે સરવાળો કરીએ તો તમને મળશે 8. હવે તમારે કૌંસમાં 8 લખવા હોય તો અને કૌંસ ના કરવો તો વચ્ચે ગુણાકાર કરી દેવાનો. હવે વિદ્યાર્થી મિત્રો આપણે શું કરશું, તો હવે આપણે આ 22/7 ગુણ્યા પોઈન્ટને દૂર કરી દઈશું એટલે ઉપર 7 થઈ જશે અને નીચે 10 આવશે અને ગુણ્યા 8 એટલે કે પોઈન્ટ પછી એક સંખ્યા છે એટલે આપણે નીચે એક શૂન્ય મૂકવું પડે. પોઈન્ટ પછી જો અહીંયા કદાચ 71 હોત તો આપણે અહીંયા 100 કરવા પડે એટલે 0.7 હતા તો પોઈન્ટ કાઢી નાખવા હોય તો નીચે તમારે પોઈન્ટ પછી જેટલી સંખ્યા છે એટલી તમારે એકની નીચે પાછળ શૂન્ય મૂકવા પડે. હવે વિદ્યાર્થી મિત્રો તમારે અહીંયા આ 7/7 શું થશે, ઉડી જશે એટલે તમને શું મળશે વિદ્યાર્થી મિત્રો, તો 22 × 8 મળશે અને નીચે ભાગ્યા 10 મળશે. હવે 22 × 8 કરશો વિદ્યાર્થી મિત્રો એટલે તમને મળશે 176 બરાબર અને ભાગ્યા 10 એટલે આ 0 છે તો 1 પોઈન્ટ આ બાજુ આવે એટલે કે 17.6 સેન્ટીમીટરનો વર્ગ એટલે રકમની અંદર તમને કીધું હતું નજીકના વર્ગ સેમીમાં મેળવો 17.6 આ કોનો નજીક પડે 17 કે 18 નો તો 18 નો નજીક પડે એટલે કે આપણો જવાબ થશે 18 સેન્ટીમીટરનો વર્ગ. એટલે વિદ્યાર્થી મિત્રો આપણને રકમની અંદર કીધું હતું કે વધેલા પદાર્થનું કુલ પૃષ્ઠફળ શોધો, તો આપણે લખવાનું માટે વધેલા પદાર્થનું કુલ પૃષ્ઠફળ 18 સેન્ટીમીટર વર્ગ હોય તો વિદ્યાર્થી મિત્રો આપણો આ દાખલો અહીંયા પૂરો થાય છે. વિદ્યાર્થી મિત્રો એકવાર આપણે દાખલો ફરી સમજી લઈએ. નળાકાર પદાર્થની ઊંચાઈ 2.4 સેન્ટીમીટર અને વ્યાસ 1.4 સેન્ટીમીટર છે, તેમાંથી તેટલી જ ઊંચાઈ અને વ્યાસવાળો શંકુ કાપી લેવામાં આવે તો વધેલા પદાર્થનું કુલ પૃષ્ઠફળ નજીકના સેન્ટીમીટર વર્ગમાં શોધો. તો વિદ્યાર્થી મિત્રો આપણને અહીંયા એક નળાકાર આપેલો છે, નળાકારની ઊંચાઈ 2.4 સેમી અને જેની વ્યાસ 1.4 એટલે એની ત્રિજ્યા થશે 0.7. એટલે વિદ્યાર્થી મિત્રો આ રીતના આપણે ત્રિજ્યા શોધી શકશું, ત્રિજ્યા બરાબર વ્યાસ ભાગ્યા 2, વ્યાસ 1.4 ભાગ્યા 2 અને 1.4 ભાગ્યા 2 કરશું એટલે આપણને મળશે 0.7 સેન્ટીમીટર. અને વિદ્યાર્થી મિત્રો આપણને કીધું છે કે વધેલા પદાર્થનું કુલ પૃષ્ઠફળ શોધો, પણ આપણે વધેલા પદાર્થનું કુલ પૃષ્ઠફળ શોધીએ એના પહેલા આપણે આ જે અંદરથી શંકુ કાપી લેવામાં આવે છે એટલે કે જે તિર્યક ઊંચાઈ છે આપણે શોધી લઈએ. એલ વર્ગ બરાબર આર નો વર્ગ વત્તા એચ નો વર્ગ. આપણે આ રીતના આ સૂત્રની મદદથી આપણે એલ શોધી શકશું. એલ નો વર્ગ એટલે કે આર નો વર્ગ, આર એટલે ત્રિજ્યા, 0.7 નો વર્ગ, એચ એટલે કે 2.4 આ નો વર્ગ. એલ નો વર્ગ બરાબર 0.7 નો વર્ગ થશે 0.49 અને 24 નો એટલે કે 2.4 નો વર્ગ કેટલો થશે 5.76 એટલે કે 24 નો વર્ગ થાય 576 એટલે આપણે 5.76 લખશું. એલ વર્ગ બરાબર 0.49 વત્તા 5.76 આ બંનેનો સરવાળો કરશું 6.25 મળે. 6.25 એટલે કે 625 કોનો વર્ગ છે, 25 નો, અહીંયા 6.25 છે એટલે આપણે અહીંયા થશે 2.5 નો વર્ગ. વર્ગ કાઢી લઈએ તો એલ બરાબર 2.5. હવે વિદ્યાર્થી મિત્રો આપણે રકમની અંદર કીધું છે કે વધેલા પદાર્થનું કુલ પૃષ્ઠફળ શોધો, તો વધેલા પદાર્થનું કુલ પૃષ્ઠફળ બરાબર આપણને વિદ્યાર્થી મિત્રો આકૃતિ અંદર એક નળાકાર છે તો નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ એક શંકુ આપેલો હતો, કારણ કે શંકુ આપણે કઈમાંથી કાપી લેવાનો હતો એટલે શંકુની વક્ર સપાટી ક્ષેત્રફળ અને આપણો નળાકારનું તળિયું એટલે કે નળાકારના વર્તુળાકાર પાયાનું ક્ષેત્રફળ. નળાકારની વક્ર સપાટી ક્ષેત્રફળ એટલે 2πrl, શંકુની વક્ર સપાટી એટલે πrl અને નળાકારના વર્તુળાકાર પાયાનું ક્ષેત્રફળ કેટલું થશે વિદ્યાર્થી મિત્રો, તો πr નો વર્ગ. હવે વિદ્યાર્થી મિત્રો આમાંથી આપણે કોમન કાઢી લઈએ, πr કોમન નીકળશે એટલે અંદર વધશે અહીંયાથી 2h વત્તા અહીંયા l બચશે અને અહીંયા આર બચશે. હવે પાઈ એટલે 22/7 ગુણ્યા આર 0.7
કૌંસમાં 2 ના 2, h એટલે ઊંચાઈ 2.4 સેન્ટીમીટર, વત્તા l 2.5, ત્રીજી કુંડી આપણે કેટલી મળી 2.5 મળી, અને r એટલે 0.7. હવે વિદ્યાર્થી મિત્રો આગળનું પરિણામ રહેવા દે, 22/7 × 0.7, 2 × 2.4 એટલે 24 દોડતા એટલે 4.8 થશે, વત્તા 2.5 વત્તા 0.7. હવે વિદ્યાર્થી મિત્રો 22/7 × 7 એ પોઈન્ટ છે, તો પોઈન્ટ દૂર કરવા માટે 0.7 હતા તો 7/10 કરી નાખશું, × 8 એટલે 7 ઉડી જાય, એટલે 22 × 8 એટલે 22 × 8 કરે, અને નીચે 10, 22 × 8 કરશો એટલે 176 તમને મળશે, 176 અને નીચે 10 એટલે તમારે આ 0 કાઢી લઈએ તો શું થશે, 1 પોઈન્ટ આ બાજુ આવી જશે એટલે કે 17.6 થઈ જશે. એટલે આ નજીકના સેન્ટીમીટર વર્ગમાં દર્શાવવા હું તમને રકમની અંદર કીધું છે, તો 17.6 કોના નજીક પડે, તો 18 નો. આપણે વિદ્યાર્થી મિત્રો જવાબ થશે 18 સેન્ટીમીટરનો વર્ગ. તો વિદ્યાર્થી મિત્રો આપણો આ 13.1નો દાખલા નંબર 8 અહીંયા પૂરો થાય છે. કોઈ પણ દાખલામાં ખબર ન પડતી હોય, કોઈ ખબર સ્ટેપમાં ન પડી હોય તો મને કોમેન્ટ કરીને જણાવી શકો છો. નેક્સ્ટ વિડીયોમાં આપણે નેક્સ્ટ દાખલો સમજવાનો પ્રયત્ન કરીશું.